नमस्ते विद्यार्थी मित्रों, केम छे? तबियत तो बधाई सारी ने? मजा में छो ने? ओके, वेरी गुड। बार साइंस नो चैप्टर नंबर 3 विद्युत रसायन इलेक्ट्रोकेमिस्ट्री नो संपूर्ण डिटेल अभ्यास तमे पूर्ण कर्यो अने हवे आपणे बार साइंस नो प्रथम चैप्टर नो नाम छे घन अवस्था नो अभ्यास करवा तरफ जई रह्या छीए। मित्रों, द्रव्यनी मुख्य त्रण अवस्था जे आपणे भणीए छीए, घन, प्रवाही अने वायु, एमांथी वायु अवस्थाना विषयनी माहिती तमे ऑलरेडी 11 साइंसमां मेळवी चूक्या छो अने हवे आपणे आ चेप्टरमां घन अवस्थानी संपूर्ण माहिती मेळवानी छे। तमे तैयार तो छो ने? ऑफ कोर्स तैयार ज होवा जोईए। ओके, चालो तो सर्वप्रथम जईए छे घन अवस्थानी सामान्य लाक्षणिकता। ओके, तो मित्रों तापमान अने दबाणनी असर हेठळ पदार्थની સ્થિરતા એ બે વિરુદ્ધ પરિબળો પર આધાર રાખે છે। નંબર 1 છે આંતરઆણ્વીય આકર્ષણ બળ, જે શું કરે છે, જે ઘટક કણો મીન્સ કે અણુ, પરમાણુ કે આયનો એમને એકબીજાની નજીક એ જકડી રાખે છે। હવે આંતરઆણ્વીય આકર્ષણ બળ એ જેટલું વધારે હોય તેટલું શું થાય, અણુ, પરમાણુ કે પછી આયનો એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય તો પછી એની સ્થિરતા પણ કેવી હોય, ઓલરેડી વધારે હોય। એટલે આપણે કહીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ છે એની સ્થિરતા એ કોના પર ડિપેન્ડ કરે છે, આંતરઆણ્વીય આકર્ષણ બળ। બીજો એ લખેલું છે ઉષ્મીય ઊર્જા, જે અણુઓને ગતિમાં રાખે છે, બરાબર। જો વધારે પડતી ઉષ્મીય ઊર્જા આપવામાં આવે તો અણુઓની ગતિ ઊર્જા શું થઈ જાય, વધી જાય, જે સ્થિરતા માટે નુકસાનકારક એવો પરિબળ છે। ઓકે, તો આ બંને પરિબળોના બેલેન્સથી કોઈ પણ પદાર્થે સ્થિરતા પ્રાપ્ત કરે છે। જ્યાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય ત્યાં સ્થિરતા વધારે હશે। ક્લિયર? નેક્સ્ટ, ત્યાર પછી છે પૂરતા નીચા તાપમાને ઉષ્મીય ઊર્જા નીચી, ઓલરેડી તાપમાન જો ઘટી જાય તો પછી અણુઓની ગતિ ઊર્જા પણ કેવી થઈ જાય, ઘટી જાય, અને આંતરઆણ્વીય આકર્ષણ બળો અણુઓને ખૂબ નજીક લાવે છે। જે અણુની ગતિ ઊર્જા ઓછી હોય મીન્સ કે એની સ્થિતિ ઊર્જા વધારે હોય, આવા ગતિ ઊર્જા ઓછી ધરાવતા અણુઓ માં જો આંતરઆણ્વીય આકર્ષણ બળ વધી જાય તો પાછા અણુ એકદમ એકબીજાની ક્લોઝ આવે કે નહીં, એટલે બે વસ્તુ થઈ, ઉષ્મીય ઊર્જા ઓછી અને આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે, એ શું કરે છે, એ ઘન પદાર્થની સ્ટેબિલિટી વધારે છે। ક્લિયર? નેક્સ્ટ, જેથી તેઓ એકબીજાને વળગેલા રહે છે, એકબીજાની નજીક જકડાયેલા રહે છે અને ચોક્કસ સ્થાન મેળવે છે, અને ઉપરાંત તેઓ મૂળ સ્થાનની આસપાસ આંદોલિત ગતિ કરે છે, એટલે કે વાઇબ્રેશન, કંપન કરતા હોય છે, બરાબર। નેક્સ્ટ, ઘન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ છે, મોટે ભાગે તો તમે બધા બાળકો જાણો જ છો, પણ આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાને શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે થોડી એના વિશે માહિતી મેળવી લઈએ। તો નંબર 1 છે તેમને ચોક્કસ કદ, ઓબ્વિયસલી ખબર જ છે આકાર અને દળ હોય છે, કોઈ પણ ઘન પદાર્થ હોય એનું કદ ચોક્કસ છે, એનો આકાર ચોક્કસ છે અને તેનું દળ પણ ચોક્કસ હોય છે। આંતરઆણ્વીય અંતર ઓછું હોય છે, ઘન પદાર્થમાં શું હોય, અણુઓ એકદમ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, બરાબર, વચ્ચે કોઈ અવકાશ નથી હોતો, ઓછો હોય છે, અને આથી એમનું આંતરઆણ્વીય આકર્ષણ કેવું છે, વધારે હોય છે, અને આંતરઆણ્વીય અંતર કેવું હોય છે, ઓછું હોય છે। ક્લિયર? આ બંને મુદ્દા સોલ્વ। નેક્સ્ટ, તેમના ઘટક કણો ચોક્કસ સ્થાન ધરાવે છે, એકદમ ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે અને મૂળ સ્થાનની આસપાસ શું કરે છે, દોલન કરે છે। ક્લિયર? અને તેઓ સખત અને અદગ્નિય હોય છે, તો ઓબ્વિયસલી તમને ખબર જ છે। તો આ રીતે આપણે પ્રારંભમાં ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતા વિશેની થોડીક માહિતી લખી છે, તમે મિત્રો આનો સ્ક્રીનશોટ પાડીને નોટબુકમાં લખી લેજો। ઓકે મિત્રો, ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાની ચર્ચા પૂર્ણ કર્યા બાદ હવે આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરવો છે। મિત્રો, આંતરઆણ્વીય આકર્ષણ બળને આધારે, એટલે કે અણુ વચ્ચે, પરમાણુ વચ્ચે કે આયનો વચ્ચે લાગતા આંતરઆણ્વીય આકર્ષણ બળને આધારે આ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ મુખ્ય 4 પ્રકારે થાય છે। એમાંથી નંબર 1 છે આણ્વીય ઘન, બરાબર છે, નંબર 2 છે આયનીય ઘન, નંબર 3 છે ધાત્વીય ઘન અને નંબર 4 છે સહસંયોજક અથવા જાળીદાર ઘન, જેના વિશે આપણે વ્યક્તિગત ચર્ચા હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો એમાં સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ આણ્વીય ઘન વિશે, બરાબર। તો આણ્વીય ઘનમાં રહેલા ઘટક કણો અણુ હોય છે, મોટે ભાગે અણુ હોય છે, બરાબર, પરમાણુ પણ હોઈ શકે,
પણ મોટે ભાગે તો અણુ એના ઘટક કણો હોય છે એટલે કે અણુ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ લાગે છે। હવે આ જે આણ્વીય ઘન છે બરાબર એનું પુનઃ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે બરાબર એમાં નંબર 1 છે અધ્રુવીય આણ્વીય ઘન। ઓકે તમે નામ સાંભળશો એટલે શબ્દ હું આવ્યો અધ્રુવીય આણ્વીય ઘન એટલે જે અણુ હશે એ અધ્રુવીય હશે અથવા પરમાણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ લાગતું હશે બરાબર। તો સ્ટાર્ટ કરીએ છીએ અધ્રુવીય આણ્વીય ઘન પરમાણુ ધરાવે છે હું અંડરલાઈન કરું છું પરમાણુ ધરાવે છે પણ માત્ર પરમાણુ ધરાવે છે એવું ન કહી શકાય અણુઓ પણ ધરાવે છે એટલે પણ કેવા અણુઓ જેમાં અધ્રુવીય સહસંયોજક બંધ હોય એવા અણુઓ ધરાવે છે નામ બોલવું હોય તો સ્ટેટમેન્ટ એવું બોલાય કે અધ્રુવીય આણ્વીય ઘન પરમાણુઓ અથવા અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુઓ ધરાવે છે હું ફરીથી રિપીટ કરું છું અધ્રુવીય આણ્વીય ઘન પરમાણુઓ અથવા અધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા અણુઓ ધરાવે છે બરાબર છે। હવે પરમાણુઓના ઉદાહરણ કેવા તો કે ભાઈ હીલિયમ હોય આર્ગોન હોય બરાબર છે તો હીલિયમ અને આર્ગોન એ ઘન અવસ્થામાં જો હોય તો એ કયા પ્રકારમાં એને મૂકી શકાય અધ્રુવીય આણ્વીય ઘનમાં મૂકી શકાય બરાબર છે। બીજું જોઈએ તો અધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા અણુ જેમ કે H2 અધ્રુવીય Cl2 અધ્રુવીય I2 અધ્રુવીય આ ઘન અવસ્થામાં હોય ત્યારની વાત ચાલે છે। હવે CO2 મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કે CO2 માં તો કાર્બન અને ઓક્સિજન છે CO બંધ તો અધ્રુવીય હોય સોરી ધ્રુવીય હોય પણ ના એવું નથી C double bond O આ બંધ ધ્રુવીય આ બંધ ધ્રુવીય પણ CO2 નો આકાર કેવો છે રેખીય એટલે તમે 11 માં ધોરણમાં ભણી ગયા છો કે આમને દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થઈ જાય શૂન્ય થઈ જાય એટલે એક્ચ્યુઅલી આ અધ્રુવીય અણુ છે। એ જ રીતે CCl4 બરાબર નિયમિત સમચતુષ્ફલકીય આકાર એમાં પણ દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ જાય એટલે CCl4 પણ એક્ચ્યુઅલી અધ્રુવીય અણુ છે। તો ઘન CO2 ત્યારબાદ CCl4 જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે કયા આણ્વીય ઘનમાં મુકાય અધ્રુવીય આણ્વીય ઘનમાં મૂકવામાં આવે છે ક્લિયર। નેક્સ્ટ આ પ્રકારના ઘનમાં પરમાણુઓ અથવા અણુઓ નિર્બળ લંડન બળો અથવા તો તમે કહી શકો વિક્ષેપણ બળો ધરાવે છે બરાબર જેના વિશે તમે આગળ 11 માં ધોરણમાં અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છો એકદમ નિર્બળ આકર્ષણ બળ એટલે કે લંડન બળ અથવા તો તમે કહી શકો એને વિક્ષેપણ બળ ક્લિયર। નેક્સ્ટ તેઓ પોચા અને વિદ્યુતના અવાહક છે ઓબવિયસલી પોચા હશે કારણ કે પરમાણુઓ કે અણુઓની વચ્ચે આકર્ષણ બળ કયું છે એકદમ નિર્બળ વિક્ષેપણ બળ જોવા મળે છે એટલે બહુ વીક છે એટલે કેવા હોય છે પોચા હોય છે અને વિદ્યુતના કેવા હોય છે અવાહક। નેક્સ્ટ તેઓ નીચા ગલનબિંદુ ધરાવે છે ઓબવિયસલી પોચા છે મૃદુ એટલે ગલનબિંદુ તો નીચા જ હોય ને અને ત્યારબાદ ઓરડાના તાપમાને અને દબાણે તેઓ પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય છે બરાબર ઘટક કણો વચ્ચે લંડન બળ એટલે કે વિક્ષેપણ બળ જ્યારે લાગતું હોય ત્યારે ઓબવિયસલી આંતરાણ્વીય આકર્ષણ ઓછું છે એટલે એ વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં હોય છે ક્લિયર। તો આ રીતે મિત્રો આપણે સૌપ્રથમ ઘન પૂર્ણ કર્યું અધ્રુવીય આણ્વીય ઘન। ઓકે તમે લખી નાખો અને ત્યારબાદ આ આણ્વીય ઘનના બીજા બે પ્રકાર છે આપણે ચર્ચા કરીશું પણ પહેલા આ લખી નાખો ને મિત્રો આણ્વીય ઘનનો એક પ્રકાર આપણે ભણ્યા અધ્રુવીય આણ્વીય ઘન ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ આણ્વીય ઘનના બીજા બે પેટા પ્રકાર અને છે ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન। તમે શબ્દ સાંભળશો ત્યાં તમને આઈડિયા આવી જશે કે આ થિયરીમાં શું હશે। ધ્રુવીય આણ્વીય ઘન એટલે સ્ટાર્ટિંગ કયો ધ્રુવીય શબ્દથી એટલે એમાં ધ્રુવીય સહસંયોજક બંધ રહેલો હશે। ઓકે તો ધ્રુવીય આણ્વીય ઘન એ ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે છે દાખલા તરીકે HCl તમે જોઈ શકો છો HCl હોય એ ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે છે ત્યાર પછી SO2 ભૂલ ના કરતા SO2 જે છે ને તો કોણીય આકાર ધરાવે આ રીતે બરાબર S ડબલ બોન્ડ O અને અહીંયા આવશે O બરાબર આવો કોણીય આકાર હોય અને જરા કોણીય આકાર હોય તો પછી પેલા CO2 જેવું આમાં અધ્રુવીયતા દાખલ ના થાય CO2 નો અણુ તો અધ્રુવીય છે
એટલે એનો સમાવેશ આપણે ધ્રુવીય આણ્વીય ઘનમાં કર્યો હતો. પણ ભૂલ ના થઈ જાય, તમે SO2 ને પણ પાછો અધ્રુવીય આણ્વીય ઘનમાં દાખલ ના કરી દેતા. ઓકે, નેક્સ્ટ. ત્યાર પછી છે એમોનિયા, NH3 ઓલરેડી ધ્રુવીય છે, તો આ અધ્રુવીય આણ્વીય ઘન કરતા ડિફરન્સ છે. શું? તો કે જ્યારે અણુઓ એ ધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા હોય ત્યારે તેનો સમાવેશ ક્યાં કરી શકાય છે? ધ્રુવીય આણ્વીય ઘનમાં કરી શકાય છે. ક્લિયર? નેક્સ્ટ, આ પ્રકારના ઘનમાં અણુઓ સાપેક્ષે વધુ પ્રબળ, કોના કરતા વધારે પ્રબળ? વિક્ષેપણ બળ, એટલે કે લંડન બળ કરતા વધારે પ્રબળ એવું દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા, એટલે કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આંતરાણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એ તમે ઓલરેડી વાયુ અવસ્થા 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. ક્લિયર? લંડન બળ પછીની થિયરી તમે ભણ્યા હશો. ઓકે, ચાલો. થી એકબીજા સાથે જકડાયેલા હોય છે, તેઓ પોચા અને મૃદુ છે. ઓબ્વિયસલી દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ સ્ટ્રોંગ ખરું, આ બરાબર, પણ એટલા બધા પણ સ્ટ્રોંગ નહીં કે જેને કારણે તે એકદમ કઠણ બની જાય, સખત થઈ જાય, એટલા બધા સ્ટ્રોંગ નથી. ક્લિયર? આથી તેઓ પોચા એટલે કે મૃદુ અને વિદ્યુતના અવાહક હોય છે. આ સેમ ગુણધર્મ ક્યાં આવ્યો હતો? અધ્રુવીય આણ્વીય ઘનમાં પણ આવ્યો હતો. કોપી છે. ઓકે, નેક્સ્ટ. તેમના ગલનબિંદુ એ અધ્રુવીય આણ્વીય ઘન કરતા વધારે છે. કેમ? કારણ કે અધ્રુવીય આણ્વીય ઘન જે હતું એમાં અણુ અણુ વચ્ચે કયું હતું? વિક્ષેપણ બળ. તેના કરતા આ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એટલે કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે? લંડન બળ કરતા વધારે સ્ટ્રોંગ છે, બરાબર છે. એટલે થશે શું? અધ્રુવીય આણ્વીય ઘન કરતા ધ્રુવીય આણ્વીય ઘનમાં ગલનબિંદુ પ્રમાણમાં શું થશે? વધારે હશે, પણ એટલા બધા પણ વધારે નહીં. આયનીય ઘન, ધાત્વીય ઘન જેટલા વધારે નહીં. કોના સાપેક્ષે વધારે? અધ્રુવીય આણ્વીય ઘનની સાપેક્ષે ધ્રુવીય આણ્વીય ઘનના ગલનબિંદુ વધારે છે. ઓકે, છતાં પણ તેઓ કેવા છે? ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય છે. તો કે સર, તમે તો ચર્ચા ઘન પદાર્થની કરો છો અને આમાં તો લખ્યું છે પ્રવાહી કે વાયુ, શબ્દ લખ્યો છે. ઓરડાના તાપમાને અને દબાણે તો પ્રવાહી અને વાયુ અવસ્થામાં જ હોય, પણ જો તેઓ ઘન અવસ્થામાં ફેરવાય, બરાબર છે, ત્યારે એનો સમાવેશ ક્યાં થાય? ધ્રુવીય આણ્વીય ઘનમાં. ઓકે, આ ધ્યાન રાખજો. નેક્સ્ટ, ત્યારબાદ છે નંબર 3, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. હાઇડ્રોજન બંધ થિયરી પણ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. કોને કહેવાય હાઇડ્રોજન બંધ? કે જ્યારે હાઇડ્રોજન જે છે આંશિક ધન વિસ્ભારિત હાઇડ્રોજન એ F, O અને N જેવા તત્વો સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે શું થાય છે? એક અણુ ધ્રુવીય હોય અને બીજો પણ અણુ ધ્રુવીય હોય ત્યારે બે ધ્રુવીય અણુ વચ્ચે શું થાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. પણ કન્ડિશન શું છે? હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો હોવો જોઈએ? F એટલે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન પરમાણુ સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો હોવો જોઈએ. ત્યારે જ બે અણુ અણુ વચ્ચે શું રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. ક્લિયર? એનું એક્ઝામ્પલ દેવું હોય તો બરફ H2 એનું વેલ નોન એક્ઝામ્પલ છે. ક્લિયર? તેઓ પણ કેવા છે? વિદ્યુતના અવાહક છે. ઓરડાના તાપમાને અને દબાણે કેવા છે? બાષ્પશીલ પ્રવાહી અથવા પોચા ઘન પદાર્થો છે. આમ સખત ઘન પદાર્થ તો નથી, એટલે એકદમ ઇઝી ટોપિક છે, એકદમ સમજાઈ જાય એવી વસ્તુ છે. તો આ પણ બાબતને તમે લખી લ્યો. એટલે આપણું અહીંયા કયો ટોપિક પૂરો થયો? સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ ભણતા ભણતા એમાં એક પ્રકાર પૂરો કર્યો અને એ છે કયો? આણ્વીય ઘન. અને આણ્વીય ઘનના બીજા પેટા પ્રકાર કયા? અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન આપણે પૂર્ણ કર્યા. લખી લો. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ ઘનમાં જઈ રહ્યા છીએ અને એ છે આયનીય ઘન. તો આયનીય ઘનમાં ઘટક કણ તરીકે શું હોય? આયનો. ઓકે, અને એમાં ધનાયન અને ઋણાયનો એકબીજા સાથે પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. કુલંબિક આકર્ષણ બળ મીન્સ કે ધનાયન અને ઋણાયન વચ્ચે લાગતું આકર્ષણ બળ. ક્લિયર? હવે થશે શું કે આકર્ષણ બળ ખૂબ સ્ટ્રોંગ છે, આથી તેઓ સખત અને બરડ હોય છે. ક્લિયર? નેક્સ્ટ, તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. આયનો વચ્ચેનું અટ્રેક્શન ફોર્સ એકદમ સ્ટ્રોંગ, તો એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ તો ઊંચા જ હોય. નેક્સ્ટ,
તેમને ઘન અવસ્થામાં આયનો મુક્તપણે ભ્રમણ કરી શકતા નથી. મિત્રો ઘન અને Cl હોય એમાં Na+ અને Cl- આયનો એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હશે, બરાબર. આથી એ લોકો મુક્ત રીતે ભ્રમણ ના કરી શકે, અને જો આયનો મુક્તપણે ભ્રમણ ના કરી શકે તો પછી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. એટલે ઘન અને Cl, ઘન મીઠું પડ્યું હોય એમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યુત પ્રવાહનું વહન ના થઈ શકે, કારણ કે વિદ્યુતનું વહન થવા માટે આયનો મુક્ત અવસ્થામાં હોવા જરૂરી છે. પરંતુ જો આ NaCl ને ગરમ કરીને પિગલિત અવસ્થામાં લાવવામાં આવે તો શું થાય કે તમે ગરમી આપો છો એટલે ધનાયન અને ઋણાયનો એકબીજાથી દૂર જાય છે, અલગ પડે છે, જે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે હવે સક્ષમ છે. તે જ રીતે તમે એને ગરમ કરીને પિગલિત અવસ્થામાં ન લાવો, એને બદલે જો NaCl ને પાણીમાં નાખીને જલીય દ્રવણ બનાવવામાં આવે તો પણ તમને ખબર પડી જાય કે Na+ અને Cl- આયનો પાણીમાં શું થાય છે, મુક્ત અવસ્થામાં, એટલે કે એકબીજાથી છૂટા પડી જાય છે, અને ત્યાર પછી આ મુક્ત થયેલા આયનો એ વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. એટલે એવું કહી શકાય આયનીય પદાર્થો ઘન અવસ્થામાં જ્યારે હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે નહીં, પરંતુ જો તેમને પિગલિત અવસ્થામાં લાવવામાં આવે કે પછી તેમને દ્રાવણ એટલે કે એને પાણીમાં ઓગાળવામાં આવે તો આ ધનાયન અને ઋણાયનો એ મુક્ત થાય છે, જે વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ છે. ઓકે, તો આ રીતે મિત્રો આપણે આયનીય ઘનની ચર્ચા પૂર્ણ કરી. ઓકે, લખી નાખવાને. ઓકે, નેક્સ્ટ મિત્રો, હવે આણ્વીય ઘન, આયનીય ઘન અને ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ધાત્વીય ઘન, બરાબર. ઓલરેડી તમે 11 સાયન્સમાં રાસાયણિક બંધન પ્રકરણમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. ઓકે, જસ્ટ રિવિઝન કરીએ. તમને ખબર હશે કે ધાતુમાં ધન વિસ્ભારિત પરમાણુ કર્નેલ આવેલા હોય છે. પરમાણુ કર્નેલ મીન્સ કે જ્યારે કોઈ ધાતુ એમાંથી સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય ત્યાર પછી બાકી રહેલો જે ભાગ છે એને કહેવાય ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ. તો અહીંયા મેં ધન વિસ્ભારી પરમાણુ કર્નલ દર્શાવેલા છે. ઓકે, અને આ જે એક લાઈન કહેલી છે એ ઇલેક્ટ્રોન છે. હવે એ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનિકૃત નથી, એ કન્ટિન્યુ અહીંયા આખા સ્ફટિકમાં ફરતો હોય છે, બરાબર. આખા ઘનમાં એ ફરતો હોય છે, એટલે એવું કહી શકાય કે આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે સમગ્ર ધાતુ સ્ફટિકમાં ભ્રમણ કરતો હોવાથી શું બનાવે છે, ઇલેક્ટ્રોન સમુદ્ર બનાવે છે. તમે જાણો છો આ વિશે, બરાબર, કે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ આખો ઇલેક્ટ્રોન સમુદ્ર બનાવે, બરાબર. અને ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ જે છે એ હોડીની જેમ તરતા હોય, જેની ચર્ચા તમે આગળ ઉપર 11 સાયન્સમાં ઓલરેડી કરી ચૂક્યા છો. બીજું કે આ ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ અને આ જે ઇલેક્ટ્રોન સમુદ્ર છે એમના વચ્ચે એકદમ પ્રબળ સ્ટ્રોંગ આકર્ષણ બળ રહેલું હોય છે. ક્લિયર, તમે આ જાણો છો. લેટ્સ સ્ટાર્ટ. ધાતુમાં ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ આવેલા હોય છે, ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ આવેલા હોય છે. નેક્સ્ટ, અને તેઓ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર સાથે જકડાયેલા હોય છે, એટલે કે જેટલા ધન વિસ્ભારી પરમાણુ કર્નલ છે એની ફરતે શું આવેલું હોય છે, મુક્ત ઇલેક્ટ્રોનનો રચાતો આખો ઇલેક્ટ્રોન સમુદ્ર. ઓકે, અહીંયા મેં અહીંયા તમને માત્ર એક લાઈન વડે સ્ટેબલ દર્શાવ્યા છે, પણ તમારે સમજવાનું છે, કારણ કે આ કન્ટિન્યુ મૂવમેન્ટ કરતા હોય છે. આ જે ઇલેક્ટ્રોન છે એ આ ધાતુ કર્નલ નો છે, બરાબર, પણ એ અહીંયા સ્ટેબલ નથી, તો કન્ટિન્યુ બધી જગ્યાએ મૂવમેન્ટ કરતા હોય. એટલે એવું કહી શકાય કે આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એ સમગ્ર ધાતુ સ્ફટિક માટે એક સરખી રીતે વહેંચાયેલો છે. એવું ના કહેવાય કે આ ઇલેક્ટ્રોન ખાલી આનો જ છે, એ હવે તો અહીંયા પણ જશે, આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા જશે, કન્ટિન્યુ મૂવમેન્ટ કરશે. ઓકે, નેક્સ્ટ, દરેક ધાતુ પરમાણુના એક અથવા બે ઇલેક્ટ્રોન, ઓકે, એવું કહી શકાય કે સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય અથવા તો બે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને તે ઇલેક્ટ્રોન સમુદ્રમાં પોતાનો ફાળો આપે છે. નેક્સ્ટ, આ મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન ધાતુની વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે. વેરી સિમ્પલ, ફોર એક્ઝામ્પલ, તમે એવું ધારો કે અહીંયાથી ને વિદ્યુત પ્રવાહ લાગુ પડે, બરાબર. તો આ જે વિદ્યુત પ્રવાહ લાગુ પડે છે ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય, તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર તમે જે ભણ્યા એમાં જો દ્રાવણમાં વિદ્યુતનું વહન કરવું હોય તો કોના દ્વારા થાય, વેરી સિમ્પલ, આયનો દ્વારા.
અને જો ધાતુમાં વિદ્યુતનો વહન કરવું છે તો કોના દ્વારા થાય? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા, બરાબર ને? તો અહીંયાથી તમે કરંટ આપો છો તો આ જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે, બરાબર? અહીંયાથી આગળ જાય, અહીંયાથી આગળ જાય, ખબર પડે છે? એ જ રીતે આ ઇલેક્ટ્રોન છે એને વિદ્યુત પ્રવાહ મળે છે, હવે એ અહીં આગળ જાય, આગળ જાય, સમગ્ર ધાતુ સ્ફટિકમાં ફરશે. એટલે એવું કહી શકાય તમે કોઈ એક છેડે વિદ્યુત પ્રવાહ આપશો તો એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા સમગ્ર ધાતુ સ્ફટિકમાં એનું વહન થઈ શકે છે. એઝ વેલ એઝ ધારો કે તમે એને ગરમ કરો છો, તો આ ભાગને તમે અહીંથી ગરમ કરવાનું ચાલુ કર્યું તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એનર્જી એબ્સોર્બ કરશે, ઉષ્મા મેળવશો ને તમે ગરમ કરશો એટલે, અને એ ઉષ્માનું વહન આગળ કરશે. એટલે એક ધાતુનો ભાગ છે એ ગરમ થાય, ઇલેક્ટ્રોન હવે આગળ જશે એટલે બીજો ધાતુનો ભાગ ગરમ થાય, આગળ જાય આગળનો ભાગ ગરમ થતા છે, એમ કરતા કરતા ધીમે ધીમે સમગ્ર ધાતુ શું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. ઓકે, એટલે એવું કહી શકાય કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ કોના માટે જવાબદાર છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેના માટે, અને ઉષ્મીય વાહકતા એટલે કે ગરમ થાય છે એના માટે આ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ જઈએ તો આ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ધાતુ ચળકાટ ધરાવે છે અને રંગ ધરાવે છે. એટલે તમે જાણતા હશો એસ વિભાગના તત્વો જ્યારે તમે પ્રકરણ ભણ્યા ત્યારે જ્યોત કસોટી એક ટોપિક આવ્યો હતો, એમાં ઇલેક્ટ્રોન જે છે શું કરે? ઉષ્માનું શોષણ કરે અને ત્યારબાદ એને અનુવર્તી કોઈ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. એ જે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે એ મારી આંખમાં આવે તો મને જે તે રંગ દેખાય છે. ક્લિયર? તો અહીંયા પણ આ જે ઇલેક્ટ્રોન છે એના પર જ્યારે પ્રકાશ પડે ત્યારે શું કરશે? અમુક તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી લે અને તેના આધારે અનુવર્તી અન્ય તરંગ લંબાઈનું શું કરે? ઉત્સર્જન કરે. તો આ ધાતુની સપાટી પરથી જે તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય એ આપણી આંખમાં આવે એટલે આપણને રંગ દેખાય. ઓકે, ક્લિયર? તમે ઓલરેડી ભણી ચૂક્યા છો અને હજી આગળ આ જ ચેપ્ટરમાં આપણે એફ સેન્ટર જ્યારે થિયરી ભણશું ત્યારે પણ આની ચર્ચા ડિટેલમાં કરીશું. અત્યારે તમારે ખાલી આ સમજવાનું છે કે ચળકાટ ધરાવે છે અને રંગ ધરાવે છે એની માટે ચાલો ભાઈ કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. કયો મુક્ત ઇલેક્ટ્રોન? આ જે ઇલેક્ટ્રોન સમુદ્રમાં રહેલો છે તે. ક્લિયર? ઓકે, તો આ બધી લાક્ષણિકતાઓ માટે આ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. ધાતુ ટીપનીય હોય છે અને તન્ય હોય છે, બધાને ખબર છે. તમે પતરા બનાવો છો તો શું કરો છો? એને ટીપી ટીપીન બનાવો છો ને, પછી કોઈ તાર હોય તમે ખેંચી શકો છો, કોઈ અધાતુ તત્વ હોય તમે એને ખેંચી ના શકો, એ તૂટી જાય, બરડ થઈ જાય. પણ આ ધાતુઓ જે છે એ બધી સરળતાથી શું થઈ શકે છે? ટીપી શકાય છે અને એને તાણીને તાર પણ બનાવી શકાય છે. ઓકે મિત્રો, તો આ ધાત્વીય ઘનની દરેક બાબતોને નોટમાં લખી નાખો. ચાલો મિત્રો, હવે આપણે ચોથા પ્રકાર તરફ જઈ રહ્યા છીએ, લાસ્ટ પ્રકાર, અને એ છે સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન. ઓકે, ઓબ્વિયસલી નામ પરથી સમજાય છે કે સહસંયોજક ઘન એટલે એમાં પરમાણુ વચ્ચે કયો બંધ રહેલો હોય છે? ક્લિયર? સહસંયોજક ઘન. પણ શબ્દ રચના છે જાળીદાર ઘન, એના બે એક્ઝામ્પલ તમે 11 સાયન્સમાં પી વિભાગના તત્વો સમૂહ 14 જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તમે હીરો અને ગ્રેફાઇટની ઓલરેડી ચર્ચા કરી છે. તો હીરો અને ગ્રેફાઇટ જે છે એકચ્યુઅલી આ સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘનના બહુ વેલ નોન એક્ઝામ્પલ છે, બરાબર? સમગ્ર સ્ફટિકમાં નજીકના પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક ઘનને કારણે અધાતુના સ્ફટિકમય ઘન પદાર્થોનો વિશાળ પ્રકાર રચાય છે. કાર્બન, હીરો અને ગ્રેફાઇટમાં કયું તત્વ રહેલું હોય છે? કાર્બન, એટલે કાર્બન અધાતુ ને, એટલે એનો સ્ફટિક રચાય છે. ક્લિયર? અને જેને બૃહદ અણુ પણ કહેવાય છે કારણ કે એના જે સ્ફટિક રચાય છે બહુ મોટા અણુઓ કન્ટિન્યુ થ્રી ડાયમેન્શન રચનાઓ હોય છે અને જાળીદાર રચના એટલે બૃહદ અણુ કહેવાય, ઘણા વિશાળ અણુઓ હોય છે. ઓકે, નેક્સ્ટ, સહસંયોજક ઘન પ્રબળ છે અને દિશાકીય છે. દિશાકીય કઈ રીતે? જો તમને મિત્રો અહીંયા આકૃતિ દર્શાવેલી છે, એક આ આકૃતિમાં જો તમે હીરાની આકૃતિ છે જે તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. હવે હીરાની જે આ ફિગર અહીંયા દર્શાવી છે એમાં દરેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો હોય. જો એક કાર્બન ચાર કાર્બન સાથે જોડાય તો એમાં સંકરણ કેવું થાય? sp3. sp3 સંકરણ થાય તો એમાં ચાર બંધ જે છે એ એકબીજાને સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા હોય છે. એટલા માટે લખેલું છે કે સહસંયોજક બંધ કેવો છે? પ્રબળ અને દિશાકીય હોવાથી
તેમના સ્થાને પ્રબળતાથી જકડાયેલા હોય છે, એટલે કે પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા રહે છે. ક્લિયર? નેક્સ્ટ, આવા ઘન પદાર્થો ઘણા સખત અને બરડ હોય છે. ઓબ્વિયસલી પરમાણુઓ વચ્ચે ખૂબ જ મજબૂત સહસંયોજક બનશે, એટલે સખત તો હોવાના જ અને બરડ રહે. તેઓ ખૂબ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, જ્યાં આકર્ષણ બળ વધારે હોય ત્યાં ગલનબિંદુ વધારે હોય. એટલે આવા પદાર્થોને જો તમારે પીગાળવા હોય, બરાબર, એને મેલ્ટ કરવા હોય તો ખૂબ ગરમ કરવા પડે, બરાબર. અને એટલા ઊંચા તાપમાને ગરમ કરવા જઈએ ત્યારે મેબી એવું થઈ શકે કે પીગલન પામતા પહેલા, એટલે કે એનું મેલ્ટિંગ થાય તે પહેલા આવા અણુઓ શું થઈ જાય છે, વિઘટન પણ પામી શકે છે. એન્ડ લાસ્ટ વન, તેઓ વિજરોધક છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી, બરાબર. તમે લોકોએ સાંભળ્યું હશે, સાઉથના બધા પિક્ચર જોવો તમે, જસ્ટ ફોર યોર એક આનંદ માટે કરીએ આપણે, સાઉથના પિક્ચર તમે જોયા હશે, તો હીરો છે એ આગમાંથી પસાર થઈ શકે, બરાબર, એને કાંઈ થાય નહીં. કેમ? કારણ કે હીરો એ ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે. ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે, એટલે શું થાય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે, બરાબર. એ આગમાં જાય તો એને આગ ન લાગે. આ બધા કારણો છે, આવું કહી ના શકાય, આ તો ખાલી બે ઘડી ગમત માટે. ઓકે, તો તેઓ વિજરોધક હોવાથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. ઓકે, તો અહીંયા એક આકૃતિ મેં દર્શાવેલી છે, આ અડધો સવાલ આપણો પૂરો થયો છે, અને આ બાબતે હીરા માટે લાગુ પડે છે. પણ તમે જાણતા હશો જ કે ગ્રેફાઇટ એ પોતે જાળીદાર ઘનનું ઉદાહરણ છે, છતાં એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. શા માટે? એની ચર્ચા આ સવાલના બીજા ભાગમાં આપણે કરીએ છીએ, પણ પહેલા લખી નાખો. ઓકે મિત્રો, હવે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન જે આપણે ભણી રહ્યા છીએ એમાં આપણે અડધો ભાગ પૂરો કર્યો, બરાબર, એમાં જે હીરાની આકૃતિ સુધી આપણે પહોંચ્યા હતા, અને હવે આપણે બીજા ભાગ તરફ જઈએ છીએ. ઓકે, હવે અહીંયા મેં તમને એક આકૃતિ દર્શાવેલી છે. આ આકૃતિ કોની? ગ્રેફાઇટની છે, બરાબર. હવે તમે જોઈ શકો છો, મેં ઉપર એક લેયર છે, બરાબર, 340 પીકોમીટરનું ડિસ્ટન્સ છે, પછી બીજું લેયર છે, અને પછી પાછું 340 પીકોમીટરનું ડિસ્ટન્સ આવશે, અને પાછું ત્રીજું લેયર આવશે, બરાબર. આખા ષટકોણીય લેયર હોય, બરાબર. ફરીથી જો પહેલું લેયર, બીજું લેયર અને ત્રીજું લેયર, આવા તો અસંખ્ય લેયર હોય, પણ ગ્રેફાઇટની જે આકૃતિ દર્શાવેલી છે એમાં કાર્બન પરમાણુઓના જે ષટકોણીય રચનાઓ છે એના ત્રણ લેયર મેં તમને આકૃતિમાં દર્શાવ્યા છે, અને બંને લેયરો વચ્ચે કેટલું અંતર હોય છે? 340 પીકોમીટરનું ડિસ્ટન્સ હોય છે. ક્લિયર? એટલું માઇન્ડમાં તમે યાદ રાખજો. હવે હીરામાં શું હતું કે એક કાર્બન પરમાણુ બીજા ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલા રહેતા હતા, એટલે સંકરણ કયું હતું? sp3 સંકરણ, બરાબર. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? ચાર. આ ચારે ચાર ઇલેક્ટ્રોન બીજા ચાર કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ જતા હતા. સંકરણ હતું sp3. નાવ આમાં તમે ધ્યાનથી જુઓ, આ જે આકૃતિ છે એમાં દરેક કાર્બન પરમાણુ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે તે જ સ્તરમાં જોડાયેલા હોય. તમે આકૃતિ જુઓ ને, તેમાં ધારો કે કોઈ એક કાર્બન પરમાણુ તમે લેશો તો પોતાના જ સ્તરના, નીચેના સ્તરની વાત નથી, બરાબર, પોતાના જ સ્તરના જે પરમાણુ હોય એમાં એક કાર્બન પરમાણુ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. ઓકે, કાર્બન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? બોલો, ચાર. એમાંથી કેટલા ઇલેક્ટ્રોન પોતાના જ સ્તરના ત્રણ કાર્બન પરમાણુ સાથે ભાગીદારીમાં વપરાઈ ગયા? ત્રણ ઇલેક્ટ્રોન. ઓબ્વિયસલી બાકી કેટલા રહ્યા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. એટલે આમાં તમને કોઈ પૂછે કે આકૃતિમાં દરેક કાર્બનનું સંકરણ કેટલું? ક્લિયર યાર, ત્રણ બંધ બને છે તો સંકરણ કયું? sp2, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં રહી જાય છે. બસ, આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ જ ગ્રેફાઇટમાં વિદ્યુતના વહન માટે જવાબદાર છે, બરાબર. આગળની જે હમણાં ટોપિક ચાલ્યો એમાં હીરો, હીરો કેવો? ઉષ્મા અને વિદ્યુતનો અવાહક, કારણ કે એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન જ નથી, અને વિદ્યુતનું વહન કરવા માટે ઇલેક્ટ્રોન તો જોઈએ ને મુક્ત. જ્યારે અહીંયા રચના આખી પૂર્ણ થયા બાદ દરેક કાર્બન પાસે સંયોજકતા કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જાય છે, અને આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે જ ગ્રેફાઇટમાં વિદ્યુતના વહન માટે જવાબદાર છે. ક્લિયર? બીજું, આ બંને જે સ્તર છે એની વચ્ચે ગેપ ખાસો એવો છે, 340 પીકોમીટરનો ડિસ્ટન્સ છે, એટલે શું થાય કે આ બંને જે લેયરો એકબીજા પર સરકી શકે,
ओके એટલે ગ્રેફાઇટ નો બીજો યુઝ ક્યાં થાય એઝ અ લુબ્રિકન્ટ એટલે ઊંજણ તરીકે એનો યુઝ થાય છે ઘન લુબ્રિકન્ટ બરાબર જો ગ્રેફાઇટ પણ આ પ્રકારના ઘનમાં સમાવેશ પામે છે પણ તે પોચું છે બધાને જોયું ને પેન્સિલમાં હું દબાવીને ટ્રાય ના કરતા કે સારા તો રબર જેટલું પોચું એટલું પોચું ના હોય પણ હીરાની સાપેક્ષે તો ઘણો પોચું કહેવાય અને વિદ્યુતનું સુવાહક છે બરાબર ચાલો અને તેનો આ અપવાદરૂપ ગુણધર્મ એ विशिष्ट रचना ने कारण हो संपूर्ण डिटेल में चर्चा तमने करी छे ओके नेक्स्ट कार्बन परमाणु जुदा जुदा स्तर में गोठवायेला छे तमने त्रण लेयर देखाय छे अने दरेक कार्बन परमाणु बीजा त्रण पाडोशी परमाणु साथे तेज स्तर में जोडायेला एटले पोताना लेयर में नीचेना लेयर साथे जोडायेला होता नथी नेक्स्ट दरेक परमाणु नो चौथो संयोजकता इलेक्ट्रॉन जुदा जुदा स्तरोनी वच्चे हाजर होय छे અને તે આજુબાજુ ફરી શકવા માટે કેવો છે મુક્ત છે અને મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે ગ્રેફાઇટ કેવું છે વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે બીજું કે આ બંને જે લેયરો હોય છે એ લેયરો પણ એકબીજા ઉપર સરળતાથી સરકી શકે છે બરાબર સ્લિપ થઈ શકે છે અને એટલા માટે કહી શકાય કે આ ગ્રેફાઇટનો યુઝ ક્યાં થાય છે એઝ અ લુબ્રિકન્ટ એટલે કે ઊંજણ તરીકે ઊંજણમાં ખરો પડે છે ને તમને કોઈ જગ્યાએ ઘર્ષણ બળ વધારે લાગતું હોય કિચડ કિચડ અવાજ આવતો હોય ત્યાં તે જે અવાજ આવતો હોય ઘર્ષણને ઓછું કરવા માટે આપણે કેમ ઓઇલનો યુઝ કરીએ છીએ ઇટ ઇઝ અ લુબ્રિકન્ટ તો ગ્રેફાઇટનો પણ ઊંજણ તરીકે યુઝ થાય છે તો મિત્રો અહીંયા મેં તમને સંપૂર્ણપણે આણ્વીય ઘન આયનીય ઘન ધાત્વીય ઘન અને સહસંયોજક ઘનની ડિટેલ ચર્ચા પૂરી કરી એટલે આપણો એક સવાલ મલાઈ માર્કે પૂરો થઈ ગયો કયો સવાલ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ બરાબર સમજાવો બરાબર મિત્રો હવે થિયરી દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ આખો સવાલ પૂછવાની શક્યતા ઓછી છે હા એમાંથી ટુકડા પૂછી શકાય એમાંથી સૌથી મહત્વનો જો કોઈ ટુકડો હોય તો એ આ છે સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન બરાબર અને તેમાં તમારે હીરા અને ગ્રેફાઇટની આકૃતિ દોરવાની છે ઓકે ત્યારબાદ હવે આપણે આ બધું જે ભણ્યા ચારે ચાર બાબતો એને કાકો કોષ્ટક ભણીએ પણ એ પહેલા તમે આ અડધો સવાલ જે બાકી હતો એને લખી નાખો ઓકે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે તમને એક સરસ મજાનું કોષ્ટક દેખાઈ રહ્યું છે અત્યાર સુધીમાં જેટલા જે આપણે આણ્વીય ઘન પદાર્થો છે આયનીય ઘન પદાર્થો છે ધાત્વીય ઘન પદાર્થો છે કે સહસંયોજક ઘન પદાર્થો જે ભણ્યા એનું આ શોર્ટ કોષ્ટક છે હું માનું છું ત્યાં સુધી મિત્રો આમાંથી એમસીક્યુ જ્યારે પૂછાય ને ત્યારે કોષ્ટક જો તમને યાદ રહેશે તો આ કોષ્ટક ઉપરથી પણ તમે ટોટલ આ જે સવાલ ધારો કે પૂછાણો હોય તો સવાલ તમે કોષ્ટકને આધારે બનાવી શકો એટલે પહેલો આ જે સવાલ છે એની માટે પ્રાયોરિટી તમારે પહેલા કોને આપવાની છે કોષ્ટકને બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ કોષ્ટકમાં કહું આપેલું છે ઘન પદાર્થનો પ્રકાર ઘટક કણો આકર્ષણ બળ કયા હોય છે એના ઉદાહરણો કયા છે ભૌતિક સ્વભાવ વિદ્યુતીય વાહકતા અને ગલનબિંદુ તો ચાલો ફોર એક્ઝામ્પલ તમને પ્રશ્ન પૂછાણો કે આણ્વીય ઘન પદાર્થો વિશે સમજાવો તો જો કોષ્ટક તમને યાદ હશે તો તમે કઈ રીતે કરશો નંબર વન અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોમાં પહેલો મુદ્દો શું લખી શકાય કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોમાં ઘટક કણો તરીકે અણુઓ હોય છે અને કેવા અણુઓ અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુઓ પછીનો મુદ્દો તમારે આ બાજુના ભાગમાંથી લખી શકાય કે અહીં અણુઓ અણુઓ એકબીજા સાથે કયા બળથી વિસર્જન બળ અથવા તો લંડન બળથી જોડાયેલા હોય છે બરાબર છે હવે આગળ શું લખી શકાય કે તેઓ મૃદુ છે આગળ શું લખી શકાય એ વિદ્યુતના અવાહક છે અને ગલનબિંદુ ખૂબ જ નીચા છે બરાબર તો જો તમને ચાર્ટ યાદ હશે એટલે કે કોષ્ટક યાદ હશે તો તમે શાંતિથી ઓછા સમયમાં આ બધા સવાલને યાદ રાખી શકશો ચાલો બીજું જોઈએ મિત્રો ધ્રુવીય ધ્રુવીય અણુવીય ઘન બરાબર છે તો એમાં કોના વચ્ચે આકર્ષણ બળ લાગે છે ઓબ્વિયસલી અણુઓ વચ્ચે ચાલો નીચે બાજુમાં શું લખેલું છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એટલે કે આકર્ષણ બળનો પ્રકાર ઓકે ચાલો એક્ઝામ્પલ ઉપર કયા હતા આર્ગોન સીસીએલ ફોર એચ ટુ આઈ ટુ અને સીઓ ટુ આમાં ઉદાહરણ કયા છે HCl અને SO2 જે આપણે ઓલરેડી થિયરીમાં ભણી ચૂક્યા છીએ ઓકે ભાઈ સ્વભાવ કેવા છે મૃદુ વિદ્યુતના અવાહક અને ગલનબિંદુ ઉપર હતા ઘણા નીચા કારણ કે અણુ વચ્ચે કયું આકર્ષણ બળ હતું વિક્ષેપણ બળ એટલે કે લંડન બળ બરાબર છે ત્યારે અહીંયા કયું છે
द्विध्रुवीय द्विध्रुवीय आकर्षण बल એટલે થોડા ગલન બિંદુ એ છે એ અધ્રુવીય આણ્વીય ઘન કરતાં વધારે પણ હજી તો નીચા જ છે ચાલો અને ત્રીજો પ્રકાર કયો હતો હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો જેમાં અણુઓ વચ્ચે કયો બંધ રહેલો હોય છે હાઇડ્રોજન બંધ એનો એક્ઝામ્પલ છે H2O એટલે કે બરફ પછી સખત છે અવાહક છે અને નીચા છે આગળ જઈએ છે બીજું આયનીય ઘન પદાર્થો એમાં ઘટક કણો કોણ હોય છે ભણી ગયા હમણાં આયનો ચાલો આકર્ષણ બળનો પ્રકાર કુલંબિક આકર્ષણ બળ અથવા શું બોલી શકાય એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એક્ઝામ્પલ ઇઝ વેરી ઇઝી NaCl MgO ZnS એન્ડ CaF2 ચાલો ભાઈ એનો ભૌતિક સ્વભાવ કેવો છે સખત છે પણ બરડ છે ભાઈ હવે વિદ્યુતીય વાહકની ચર્ચા કરી હતી આપણે કે ઘન અવસ્થામાં આયનીય પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી પરંતુ પીગલિત અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણમાં શું કરે છે આયનો એકબીજાથી મુક્ત થાય છે આથી વિદ્યુતનું વહન થઈ શકે છે અને ગલનબિંદુ કેવા છે ઊંચા છે ભાઈ હવે આવે છે ધાતવીય ઘન પદાર્થો ચાલો માં ઘટકણ તરીકે કોણ હોય છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો સમુદ્ર એટલે ઇલેક્ટ્રોનનો સમુદ્ર અને એમાં વચ્ચે શું રહેલા હોય છે બોલો બોલો ધન વીજભારિત પરમાણુ કરનાર બંધન કયું છે ધાતવીય બંધ વેરી ઇઝી FeCu સિલ્વર મેગ્નેશિયમ એલ્યુમિનિયમ વગેરે સખત છે પરંતુ ટીપનીય છે અને તન્ય છે ઘન અવસ્થામાં તેમજ પીગળિત બંને અવસ્થામાં વિદ્યુત અને ઉષ્માના કેવા છે સુવાહક છે અને ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા છે નેક્સ્ટ છેલ્લું સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન પદાર્થો એમાં ઘટક કણો કોણ હોય પરમાણુ યાર ચાલો બંધનો પ્રકાર કયો સહસંયોજક બંધ પછી ઉદાહરણ SiO2 પણ એનો કયો સિલિકા બોલે ને પણ સિલિકાનો કયો અપરૂપ ક્વાર્ટ્ઝ પછી SiC એટલે કે સિલિકોન કાર્બાઇડ કાર્બનમાં કયા આવશે હીરો અને ગ્રેફાઇટ અને હજી એક છે એલ્યુમિનિયમ નાઇટ્રેટ AlN મૃદુ છે પણ કોણ મૃદુ ચાલો મૃદુ તો લખેલું છે ને ઉપર સખત પણ લખેલું છે એ જે સખત છે આ SiO2 SiC હીરો AlN બધા માટે લાગુ પડે પણ આ મૃદુ છે ને એ નીચે ગ્રેફાઇટ માટે લાગુ પડે છે ત્યારબાદ વિદ્યુતીય વાહકતા બે પ્રકારની વિદ્યુતીય વાહકતા થઈ મિત્રો ઉપરના જે સિલિકોન કાર્બાઇડ છે હીરો છે આ બધા જે ઘન પદાર્થો આવ્યા આ ક્વાર્ટ્ઝ આ બધા વિદ્યુતના વાહક છે પરંતુ જે ગ્રેફાઇટ એ વિદ્યુતનો કેવો છે વાહક છે અને ગલનબિંદુ એમના ખૂબ જ ઊંચા હોય છે તો મિત્રો આ રીતે આપણે અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ થિયરી અને કોષ્ટક સંપૂર્ણપણે પૂર્ણ કર્યા તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને લેશનમાં પણ લખી નાખજો ઓકે